સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં સનિષ્ઠ ફરજ બજાવી ચૂકેલા મુસ્લિમ સમાજનું ગૌરવ એવા એ મુલ્લા સાહેબે 31 ઓગસ્ટના રોજ પાલિકામાં પોતાનું સફળ કાર્યકાળ પૂરો કરી નોકરીએથી વિદાય લીધી છે. ત્યારે એ મુલ્લા સાહેબનું મુસ્લિમ સમાજના આગેવાનો અને તેમના શુભેચ્છકો દ્વારા સન્માન કરાયું હતું, જેની અમારી G24 ન્યૂઝની ટીમે મુલાકાત લીધી છે. સુરત મહાનગરપાલિકાના વિવિધ ખાતાઓમાં સનિષ્ઠ ફરજ બજાવી ચૂકેલા અને મુસ્લિમ સમાજનું ગૌરવ તથા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે પણ વિચાર કરી તેઓના હક માટે લડતા મુસ્લિમ સમાજના અબ્દુલ હઈ મુલ્લા સાહેબ 31 ઓગસ્ટના રોજ નિવૃત્ત થતા તેઓને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા વિદાય આપવામાં આવી હતી. મુસ્લિમ સમાજના ગૌરવ એવા એ મુલ્લા સાહેબ કે જેઓએ સમાજ માટે પણ અનેક કાર્યો કર્યા હોય તેઓને મુસ્લિમ સમાજના આગેવાનો અને તેમના શુભેચ્છકો દ્વારા ચોક બજાર ખાતે આવેલા મેમણ હોલમાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જ્યાં તેઓ સાથેની વાતોને પણ મુસ્લિમ સમાજના આગેવાનો સહિતના વગોડી હતી. તો આવનારા સમયમાં સમાજ માટે પણ અડીખમ રહી તેમ તેને જણાવ્યું હતું. તો ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અનિલ ગોપલાણી અને મેમણ સમાજના ઇલિયાસ ભા સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પોતાની વાત કરી હતી. આ પ્રોગ્રામ જેમાં કર્યો કે સૈયદ અલી બાવા, જબ્બા સાહેબ, ખાન માસ્કર સાહેબ અને આસિફભાઈ બિસ્મિલ્લા સાહેબ તેમજ મારી સાગર કંપની, એ તમામનો હું દિલથી આભાર માનું છું. એટલે સાગર કંપની છે તો વાતના ઉજાગરા છે. અચ્છા, બીજું હે આજના તો અહેસાન છે. બીજું, મારા માટે ખૂબ લોકોએ સારી સારી વાતો કહી હતી, પણ હું એટલો સારો માણસ નથી એ મને ખબર છે. બરાબર છે ને? મને ખબર છે. આ તો હવે આજે મંચ પરથી બધા સારું સારું કહ્યું, હું આ બધાનો આભારી છું આપનો, કે આપણે આપ લોકોએ મારા ગુણ જોયા અને અવગુણોને અવગણ્યા એ બદલ હું તમામનો આભારી છું. અને મારાથી જે આશા રાખવામાં આવે છે કે સમાજ માટે, તો ઇન્સાનના સમાજમાં તો હું હાજર જ રહીશ. આપ કહેશો ત્યાં અને આપ કહેશો તે કામ માટે. મુફ્તી કરીમ સાહેબે જે વાત કરી એજ્યુકેશન માટેની, એમાં ફારૂકભાઈ આપ, ઇલિયાસભાઈ, આપણા કાસિમભાઈ, પીમેટ જે ચગાવો છો આપ, એમાં પણ મારી જરૂર હશે. કાયવીર બી દેવ બી થયું ઇન્સાનના. અંદાજનો એહસાન છે કે જે કંઈ મારાથી સારા કામ થયા છે તે અંદાજે કરાવ્યા છે. અંદાજે મને જરૂર બનાવ્યો છે. હું અંદાજનો અનગિનત એહસાન માનું છું. કેમ કે બરેખા ચકનામાં 7/11 રૂમમાંથી આગળ આવ્યો છું. મહેનત કરીને બીઈ કર્યું છે. બીઈમાં ફર્સ્ટ ઇયરમાં 80 હતી, પછી 5th યરથી રેન્કમાં હતો. 5th, 6th, 7 and 8 ડિસ્ટિંક્શન સાથે, ઓવરઓલ ડિસ્ટિંક્શન સાથે મેં બીઈ સિલેક્ટ કર્યું ત્યારે SVRમાંથી. પણ અંદાજનો એહસાન છે, અંદાજે મને જરૂર બનાવ્યો લોકોના સારા કામમાં. તો હું આ જાહેર મંચ પરથી એ લોકોની પણ માફી માંગુ છું કે જેને લીધે, જે મારા લીધે જેનું મન દુઃખ થયું હોય, જેનું દિલ દુભાયું હોય, મારાથી એમને કંઈ બોલાઈ ગયું હોય, કે જે થોડો ગુસ્સાવાળો સ્વભાવ છે, ને હું એમની પણ માફી માંગુ છું. હું સ્પેસિફિકલી મારી વાઇફની પણ માફી માંગુ છું, એમણે બહુ સહન કર્યું. ને મારાથી કોઈનું મન દુખ્યું હોય તો મને માફ કરજો. પણ તે છતાં કામ માટે હું તમારી પાસે હાજર રહીશ જ ઇન્સાનના. બરાબર છે. અનિલભાઈ ગોપગાનીએ જે કહ્યું કે સોસાયટી માટે, સમાજ માટે કશું કરશો, તો એ ઇન્સાનના હું કરીશ જ. એમનો સાથ છે, સિવાય ભટ્ટ સાહેબનો મને ઘણો સાથ છે. ડૉક્ટર આશીષભાઈ, એમણે મને ભાઈ જ માન્યો છે. ને હું જ્યાં મારી જરૂર પડે ત્યાં હું તમારું કામ કરીશ. આજ્ઞા કરાવશે, હું કંઈ નથી. અંતમાં આપ સૌનો હું આભારી છું. મને પોતાની નહીં હતું કે આપનું સારું સન્માન થશે, પણ આપ સૌ આવ્યા, આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા, આજનો સમય કાઢ્યો એ બદલ હું આપ સૌનો આભારી છું. હું ભટ્ટ સાહેબ અને ડૉક્ટર આશીષભાઈનો પણ આભારી છું કે એ એક પ્રોગ્રામ પતાવીને પછી અહીંયા આવ્યા. એ એમની મારા પ્રત્યેની લાગણી છે. હું એમને
એમનામાં તો મારી પણ નાગરિક કાયમ જ વેસે સંગા. સુરત મહાનગરપાલિકામાં વિવિધ ખાતાઓમાં ફરજ બજાવવાની સાથે સમાજ માટે પણ અનેક કાર્યો કરી લોકોમાં પ્રિય થયેલા એ મુલ્લા સાહેબના સન્માન સમારોહમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, કોર્પોરેટરો અને તેમના શુભેચ્છકો તથા મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યો હતો અને તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.